ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ફરી એકવાર વિખવાદ સામે આવી રહ્યો છે. જવાહરભાઈ ચાવડા જે 2017માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમના દ્વારા ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. શું તે સમગ્ર ઘટના અને જવાહરભાઈ ચાવડાએ કોના પર નિશાન સાધ્યું તે વિશે આ વિડીયોમાં વિસ્તૃતમાં વાત કરવી છે. નમસ્કાર, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. બીજી રાજકીય પાર્ટીઓના ઘણા દિગ્ગજ નેતાઓ પક્ષ પલટું કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, જેના રિસન્ટ ઉદાહરણ છે અર્જુન મોઢવાડિયા તથા અમરીશ ડેર. આ જ પ્રકારે કોંગ્રેસી નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. સી આર પાટીલના સ્ટેટમેન્ટ પ્રમાણે અંદાજે 64,000થી વધુ કાર્યકર્તા અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. આવા જ એક નેતા જવાહરભાઈ ચાવડા, જે 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન હેઠળ ચૂંટાયા પણ હતા, પરંતુ હવે તેમને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તેમના કરેલા કામ અને તેમની જે ઊભી કરેલી આઇડેન્ટિટી છે તેને નેસ્તોનાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતને લઈ અને જવાહરભાઈએ મનસુખ માંડવિયા પર નિશાન સાધ્યું છે અને નિશાન સાધતા એક વિડીયો પણ વાયરલ કર્યો છે. અને નિશાન સાધતા તેમણે કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં ત્રેવડ હતી તો આ જે કારનામું અને કારસ્થાન તમે હાલ કરી રહ્યા છો તે લોકસભાના ઇલેક્શન પહેલાં કરવું હતું. શું કહે છે જવાહરભાઈ ચાવડા તે પહેલાં તમે સાંભળી લો. નમસ્કાર મનસુખભાઈ માંડવિયા, મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું. તે જૂનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લામાં, ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહિત અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું. તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી. ને આટલી હિંમત, તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી જવાહર ચાવડા. તો આ હતા જવાહરભાઈ ચાવડા. જે પ્રમાણે તમે જોયું તે પ્રમાણે તેમણે મનસુખ માંડવિયા સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું છે અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મારી આઇડેન્ટિટીને ભૂસવાનો પ્રયાસ કરી રહી છે. અને સાથે સાથે તેમણે મનસુખ માંડવિયાને પણ કહ્યું કે મારી જે ઇમેજ હતી તે ક્રાંતિકારી તરીકેની હતી અને હવે આ ઇમેજને ઢોળવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી તથા મનસુખ માંડવિયા તરફ કરવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારના રાજકીય ન્યૂઝ તમને જોવા ગમતા હોય તો મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સરકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને અને મારા સાથી જય દેવન રજા આપશો. નમસ્કાર.